नमस्कार विद्यार्थी मित्रों, एक नवा अभिगम साथ प्रश्न पेपर नी साथे सोल्यूशन अने ई पण विडियो सोल्यूशन द्वारा तमारो आखो प्रश्न पेपर सोल्व करवामां आवशे। साइंस ना त्रण क्वेश्चन पेपर आपणे सोल्व करवाना छे। त्रण क्वेश्चन पेपर में पहलू क्वेश्चन पेपर अने शुरुआत आपणे करशुं डी विभाग थी। तमने ख्याल छे ए विभाग, बी विभाग, सी विभाग, डी विभाग। डी विभाग नी अंदर चार मार्क्स ना क्वेश्चन पूछाय छे, तो अपने समय नहीं बगाड़िए। डी विभाग में एसिड बेज चार लेसन नंबर टू, एमाथी तमने चार मार्क्स नो क्वेश्चन पूछाय छे। अने आ क्वेश्चन 47 नंबर नो क्वेश्चन छे। तमे जोई सको छो कि धातु नी एसिड साथे प्रक्रिया करता हाइड्रोजन वायु उत्पन्न थाय छे ते दर्शावतो प्रयोग मोस्ट एम्पी क्वेश्चन छे मित्रों, अने परीक्षा में पूछाई गयेलो छे। तो शुरुआत करशू, तमे भणी गया छो कि धातुनी एसिड साथे प्रक्रिया, एसिडना रासायणिक गुणधर्मोनी अंदर एसिडनी धातु साथे प्रक्रिया। तो पहला ज पॉइंटनी आपणे जो चर्चा करिए तो अपन ख्याल होवो जोईए कि ज्यारे एसिडनी सामान्य रीते एसिडनी धातु साथे प्रक्रिया थाय छे त्यारे धातु क्षार बने छे अने हाइड्रोजन वायु उत्पन्न थाय छे। जो पेपर इफेक्टिव बनावू होय तो शब्दमां समीकरण लखशू के एसिड प्लस धातु गिव्स धातु क्षार प्लस हाइड्रोजन वायु। तो आपेली प्राइमरी माहिती आपी કે જ્યારે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે ધાતુ ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। આકૃતિ તમે જોઈ શકો છો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કસનળીની અંદર તમારે 10 ml સલ્ફ્યુરિક એસિડ લેવાનો છે। સલ્ફ્યુરિક એસિડ, તો એની ફોર્મ્યુલા, એનું સૂત્ર આવડવું જોઈએ। સલ્ફ્યુરિક એસિડ યાની કે H2SO4। આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કસનળીની અંદર 10 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લ્યો અને તેમાં દાણાદાર ઝીંક, ઝીંક ધાતુના નાના નાના દાણા ઉમેરો। તમને ખ્યાલ છે કે આપણે ઝીંક ધાતુનો ટુકડો નથી લેતા, દાણાદાર ઝીંક ધાતુ લઈ છીએ। શા માટે? તો કે દાણાદાર ઝીંક લેવાથી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે। ઝીંક ધાતુના ટુકડા કરતા દાણાદાર ઝીંકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે અને રાસાયણિક પ્રક્રિયાની ઝડપ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે। આમ મન સલ્ફ્યુરિક એસિડ લ્યો અને એમાં દાણાદાર ઝીંક ધાતુ ઉમેરો, તમને ખબર છે કે એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે। જોઈએ કે આ ઝીંક કઈ અવસ્થામાં હોય, સોલિડ ઝીંક ધાતુ પ્લસ H2SO4 ભૌતિક અવસ્થા, યાદ રાખજો ઓપ 90 માર્ક્સ લેવા હોય તો ભૌતિક અવસ્થા લખવી જરૂરી છે। શું છે આ? તો કે મન સલ્ફ્યુરિક એસિડ કસનળીમાં તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે। કોની વચ્ચે? દાણાદાર ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે। તમને ખબર છે કે ઝેડન છે એ SO4 સાથે જોડાશે। જો ભણી ગયા છો તમે કે ઝેડન ઉપર +2 હોય અને SO4 પર -2 હોય, ધન આયન ઋણ આયન જોડાશે, બની જશે ZnSO4 એકવા, અને પ્લસ ઉત્પન્ન થશે હાઇડ્રોજન વાયુ, અને આ બની ગયો ઝીંક સલ્ફેટ। બહુ સરળ ક્વેશ્ચન। આમ ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે ઝીંક સલ્ફેટ ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ હાઇડ્રોજન વાયુને વિમોચન નળી અથવા વિતરણ નળી દ્વારા તમારે પસાર કરવાનું છે સાબુનું દ્રાવણ। આ જળપાત્રની અંદર સાબુનું દ્રાવણ ભરેલું છે, એટલે કે વિમોચન નળી દ્વારા હાઇડ્રોજન વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો એટલે પરપોટા ઉત્પન્ન થશે।
અને પરપોટા ઉત્પન્ન થયેલા તમારે દર્શાવવાના છે આકૃતિમાં. એ પરપોટા હાઇડ્રોજન વાયુના પરપોટા છે. તમને ખ્યાલ હોવો જોઈએ હાઇડ્રોજન અત્યંત દહનશીલ વાયુ છે. એટલે જો પરપોટા નજીક સળગતી મીણબત્તી સાવચેતી પૂર્વક લઈ જવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. અને જે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે એ જ દર્શાવે છે કે ધડાકો કરનાર વાયુ હાઇડ્રોજન છે. અને હાઇડ્રોજન આવ્યો ક્યાંથી? તો કે આ કસનળીમાં પ્રક્રિયા થઈ. એટલે તો ટૂંકમાં ચાર માર્ક લઈ લેવાના છે. શું પહેલા વહેલા કીધું? તો કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતા ધાતુ ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. શબ્દમાં સમીકરણ આપી દીધું, એસિડ વત્તા ધાતુ દીવ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. પછી કયો કે કસનળીની અંદર 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લો અને તેમાં દાણાદાર ઝીંક ધાતુ ઉમેરો. કસનળીમાં ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ઝીંક સલ્ફેટ ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ હાઇડ્રોજન વાયુને વિમોચન નળી દ્વારા, વિતરણ નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરો. તેથી પરપોટા ઉત્પન્ન થાય છે. આ પરપોટા હાઇડ્રોજન વાયુના પરપોટા હોય છે. આ પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ધડા સાથે સળગી ઉઠે છે. બસ આટલી માહિતી તમારે આ ક્વેશ્ચનની અંદર આપવાની હોય તો આ 47 નંબરનો ક્વેશ્ચન હતો મિત્રો. તો આ તમે સમજી લીધો અને હવે તમે એક વખત આ પ્રશ્ન લખી લેજો એટલે તમારી મેમરીમાં એ હંમેશા ફિટ થઈ જશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાશું. આભાર.